साकड़ी અને પાસા બંનેનો ઉપયોગ કરીને એક નવી પેટર્ન શીખીએ ખાના પાસા। જેમ મેં કાલે જ કહ્યું હતું, આપણે આટીવાળા પાસાની જગ્યા પર ત્રણ સાકડી લઈ અને પહેલું સ્ટીચ શરૂઆત કરી શકાય, તો આપણે આમાં જ આગળ એક નવી પેટર્ન શીખીએ છીએ। એટલે મેં ત્રણ સ્ટીચ ત્રણ સાકડી લઈ લીધેલી છે, એક હું વધારે લઈશ, અહીંયા એક ટાંકો એક સ્ટીચ મૂકી દઈશ અને ત્રીજા સ્ટીચમાં આપણે ડબલ ક્રોચેટ એટલે કે આંટીવાળો પાસો બનાવીશું। હવે એના માટે આપણે એક આ છે એક આંટીવાળી છે અને આ ત્રીજું અહીં અંદરથી લઈને બહાર લાવીશું। એટલે આપણી પાસે હવે ત્રણ ટાંકા થઈ ગયા છે, એટલે ત્રણમાંથી બે અને બેમાંથી એક, જે ડબલ ટાંકા ડબલ સ્ટીચ માટે એટલે આંટીવાળા પાસા માટેનું બેઝિક છે। હવે અહીંયા એક સાકડી લઈશું અને નીચેનો એક સ્ટીચ મૂકી દઈશું, એટલે આવી રીતે ફરી આપણે એક મૂકીને એકમાં આવી રીતે ટાંકા લેવાના છે આંટીવાળા પાસા, જે મેં હમણાં જ કહ્યું એવી રીતે। એટલે આ ડિઝાઇનનો તમે ઉપયોગ કરી શકો છો અને આને આપણે ખાના પાસા કહી શકીએ છીએ। આ જાળીવાળી ડિઝાઇન બને છે, આની અંદરથી તમે દોરી ઊનની દોરી બનાવીને પાસ કરી શકો છો, નવી પેટર્ન બી બનાવી શકો છો। થેન્ક યુ।